ब्रांचने मोटी सफलता मिली है, जेमा लाखों एमडी ड्रग्स साथ त्रण युवाओं ने कड़ोदरा नियोल चेकपोस्ट पास से झड़पी पड़ा था। जे अंगे सूरत पोलिस कमिश्नरे पत्रकार परिषद में माहिती आपी हती, जेमा अजय कुमार तोमरे जणाव्यु हतु के शहर में नशायुक्त मादक पदार्थनु वेचाण ने सनाबूद करवा अभियान अंतर्गत गैरकायदेसर ड्रग्स तथा गांजानी हेराफेरी करता ईसमों ने पकड़ी पाड़वा जागृत लोकोनी मदद जरूरी है। जे कोई व्यक्ति पासे आवा नशाना कारोबारी विषे जे कोई पण माहिती होय ते क्राइम ब्रांच पोलिस ने आपे तेवी अपील करी हती। क्राइम ब्रांच नी टीमे बातमी ने आधारे सूरत कड़ोदरा रोड पर नियोल चेकपोस्ट पर वॉच गोठवी ने त्यांथी पसार थती होंडा अमेज कार ने आंतरी हती, जेमा बेसेला रांदेरना शेख काला स्ट्रीट पर रहता इमरान अब्दुल रशीद शेख, रांदेर कोजे रोड पर सुल्तानिया जिमखाना पासे रहता इमरान उर्फे बोबा फकरुद्दीन खान અને કોઝવે રોડ પર લાલબાગનો ટેકરો ખાતે રહેતા મુઆઝ ઉર્ફે માઝ ઇબ્રાહીમ સૈયદને ઝડપી પાડ્યા હતા। પોલીસે આરોપીઓ પાસેથી નશાયુક્ત એમડી એટલે કે મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો કબજે કર્યો હતો। આરોપીઓ પાસેથી પોલીસે 196.2 ગ્રામ એટલે કે 19,62,000 કિંમતનો એમડી સાથે 2,49,000 રોકડ અને કાર તથા મોબાઈલ મળીને 28,49,000 મત્તા કબજે કરી હતી। તો આરોપીઓની પૂછપરછ કરતા તેઓએ જણાવ્યું હતું કે તેઓ એમડીનો જથ્થો મુંબઈના નાલાસોપારા ખાતે રહેતા ઈસમ પાસેથી લાવ્યા હતા અને સુરતમાં છૂટકમાં વેચાણ કરે છે। સુરત શહેરમાં નો ડ્રગ્સ ઇન સુરત સિટી આ એક ઝુંબેશ છેલ્લા લગભગ એક વર્ષથી ચાલુ છે। આપણા યુવાધનને બરબાદ કરવા માટેના જે સૌથી ખતરનાક લોકો છે આ લોકો છે જે શહેર સુધી ડ્રગ લાવે છે અને પછી અહીં વેચાણ કરે છે। છેલ્લા કેટલાક દિવસથી અમે બહુ લાંબી મહેનત પછી સફળતાઓ બે મળી છે, જેમાં સુરત કડોદરા નિયોલ ચેકપોસ્ટ ઉપર મુંબઈથી આવતી એક ગાડી જે નાર્કોટિક્સ મેફેડ્રોન લઈને આવતી હતી, મેફેડ્રોન એટલે મિથાઇલ મેથ કેથિનોન, આ એક સિન્થેટિક સ્ટિમ્યુલન્ટ છે અને એના જુદા જુદા નામો છે, જેમાં એને વ્હાઇટ મેજિક પણ કહે છે, મ્યાઉ મ્યાઉ પણ કહેવામાં આવે છે, એના એક પોપ્યુલર સ્લેંગમાં નામ ડ્રોન પણ છે। તો 196.2 ગ્રામ જેની કિંમત 19,62,000 રૂપિયા થાય છે, આ જથ્થા સાથે પોલીસે 3 જણાને પકડ્યા છે। આ ગોલ્ડન બ્રાઉન કલરની હોન્ડા અમેઝ ગાડી, આમાં જે ડ્રાઈવર હતા એના નામ છે ઇમરાન અબ્દુલ રશીદ શેખ, એની ઉંમર છે 37 વર્ષ અને આ રાંદેરના રહેવાસી છે। આ ફકત ડ્રાઈવર નહોતા, એને ખબર હતી કે આ નાર્કોટિક ડ્રગની ગાડી હું હાંકી રહ્યો છું, આ લેવા માટે ગયા હતા। મુખ્ય માણસ છે ઇરફાન ઉર્ફે બોબા, સન ઓફ ફકરુદ્દીન ખાન, ઉંમર વર્ષ 42, આ પણ સુલતાનિયા જિમખાના કોઝવે રોડ રાંદેરનો રહેવાસી છે। આ મુખ્ય ધંધાર્થી છે આ કેસના। અને ત્રીજો માણસ છે મુઆઝ ઉર્ફે માઝ ઇબ્રાહીમ સૈયદ, ઉંમર વર્ષ 19, આ ક્વોલિટીની ચકાસણી કરીને બતાવે છે કે જે ભાવે આપણે લઈએ છીએ આ ક્વોલિટી બરાબર છે કે નહીં। જેમ મેં અગાઉ વાત કરી, 196.2 ગ્રામ મેફેડ્રોન જેની કિંમત 19,62,200 રૂપિયા, એની સાથે સાથે કેશ એના આ લોકોની પાસેથી મળ્યા છે 2,49,500, મોબાઈલ ફોન અને અમેઝ કાર, કુલ મળીને 28,49,000 રૂપિયાના મુદ્દામાલ સાથે આ લોકોને પકડ્યા છે અને NDPS એક્ટ 1985ની કલમ 8C, 22C અને 29 મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે। આ લોકો આ જથ્થો મુંબઈથી લઈને આવ્યા હતા અને મુંબઈમાં એના બીજા શું કોન્ટેક્ટ છે
અને અહીં કેવી રીતે આ લોકો આગળ વેચાણ કરતા હતા આ બધી તપાસ અત્યારે ચાલી રહી છે. થેન્ક યુ. હાલ તો લાખોના એમડી સાથે ઝડપાયેલા આરોપીઓ મુંબઈથી કોની પાસેથી એમડી લાવ્યા હતા અને સુરતમાં કોને કોને તેઓ એમડી સપ્લાય કરે છે તે અંગે આખી ચેઇનને શોધી કાઢવા માટે સુરત પોલીસે કમર કસી છે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત.